નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નીકુંજફોરમાં આપ સુંદર સ્વાગત કરું છું તમે જે ચેનલ પર નવા આવશે સબસેકરણ બુરસોની અમે ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે સાથે સાથે કોઈ પણ સરકારી કર્મચારી બાબતે કોઈ પેન્શન બાબતે મહત્ત્વની અપડેટ આવે જે સરકારી ભત્તા બાબતે કોઈ મહત્વ અપડેટ આવે રજૂઆત આવે પરિપત્ર આવે એ તમામે તમામ માટે ચેનલ પર રદ કરવામાં આવશે ચેનલ સબસેકરણ બુરસોની સાથે સાથે મિત્રો તમે ટેલિગ્રામ જોડે ન જોડે ત્યાં પણ જોડાઈ જાવ તો તમે ત્યાં પણ હરેક માહિતી પહોંચાડવામાં આવે છે તો મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી છે વિડીયો શરૂ કરતા પહેલાં સર્વ વિદ્યાર્થી મિત્રોને હેપી ન્યૂ મિત્રો તમને ખ્યાલ છે તેમ જે સરકારી કર્મચારીઓમાં જે સરકારી કર્મચારી ડીએમાં ચાર ટકા વધારો કર્યા પછી વધુ એક ખુશખબર આવી રહી છે તો મિત્રો કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર જે ચાર ટકાનો ડીએમ વધારો કરે છે તેવી રીતે ગુજરાત ગુજરાત સરકારે પણ ચાર ટકાનો વધારો રજૂ કરવાની રજૂઆત કરી છે પણ મિત્રો ટૂંક સમયમાં જે પરિપત્ર પણ બહાર પાડી દેવામાં આવશે તો મિત્રો આજે વાત કરી સરકાર કર્મચારી ડીએમાં ચાર ટકા વધારો પછી મહત્વની અપડેટ બીજી ખુશખબર આવી રહી છે તે છે કે તમે જોઈ શકો છો અહીંયા કે હાલમાં જ સાતમા પગાર પંચની ટોટી વધારા બાદ હવે આ દિવાળી સરકારી કર્મચારીમાં વધુ એક સમાચાર મળી રહ્યા છે કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીને ખૂબ જ મોટી ખુશીને સમાચાર આપી શકે છે પ્રાપ્ત મીડિયા અહેવાલ મુજબ પ્રાપ્ત મીડિયા અહેવાલ મુજબ સાતમા પગાર પંચ સાત પે સાત પે મિત્રો જોઈ શકો છો કે બાદ હવે આઠમા પગાર પંચની તૈયારી શરૂ થઈ ગઈ છે મિત્રો સાતમા પ સાતમા પગાર પંચ અને આઠમા પગાર તૈયારી શરૂ થઈ ગઈ છે અને આઠમા પગાર પછી ચાલી રહી તૈયારીમાં આઠમા પગાર પછી લઈને દિલ્હીમાં કર્મચારીઓને પેન્શન આંદોલન આંદોલન ચલાવી રહ્યા છે પાછલા એક મહિનાથી સતત બીજીવાર સરકારી કર્મચારી માગણી કરી રહ્યા છે કે સરકારે આગામી પગાર પંચ મામલે પોતાની સ્થિત સ્પષ્ટ કરવી જોઈએ જો સરકાર આના પર તૈયાર થાય તો કેન્દ્રીય સરકારના કર્મચારીઓ મિનિમમ સેલરીમાં ખૂબ જ મોટો વધારો થઈ શકે છે અત્યાર સુધી એવી ચર્ચા હતી કે આઠમા પગાર પાંચ નહીં આવે પરંતુ એવી આશા સે સેવામાં આવી રહી છે કે આઠમા પગાર પાંચ આવી શકે છે અને સરકારી સૂત્રો મુજબ આ અહેવાલ સામે આવે છે અને જે સેલરીમાં આવશે જબરજસ્ત વધારો મિત્રો જે આઠમા પગાર પચાવ્યા બાદ સેલરીમાં અસરજબર સુધારો જેમ કે સૂચનો માનીએ તો આગામી વર્ષ બે ચોવીસમાં દેશના સામાન્ય ચૂંટણી ઉજવણી ઉજવા જઈ રહી છે એટલા માટે કર્મચારીઓ માટે નવા પગાર પછી રચના પણ ચર્ચા થઈ શકે છે જો કે આ ક કઈ ઉતાવળ ગણાશે કે આગામી વર્ષ ક્યારે આઠમા પગાર પાંચ રચના કરવામાં આવે છે જો કે એકવાર રચના થયા પછી કર્મચારીઓ પગારમાં ખૂબ જ મોટો વધારો થશે સૂત્રો માનીએ તો સરકારી એ પક્ષમાં છે કે જે પે કમિશન માટે કોઈ પેનો દર વખત ગઠ ગઠન કરવા જરૂર ન પડવી જોઈએ પણ સેલેરી રિવિઝન માટે પે કમિશન દર નવી ફોર્મ્યુલા હોવી જોઈએ કયા ક્યારે આઠમા પગાર પછી રચના થશે તો મિત્રો સૂત્રો માનીએ તો આઠમા પગાર પછી રચના ઘટ બે ચોવીસમાં થઈ થઈ જવું જોઈએ જેથી ત્યાં દોઢ વર્ષમાં તે લાગુ પડી લાગુ પણ પડી શકે છે સાતમા પગાર પછી સરખામણી નવા વેતન આયોગમાં અનેક ફેરફાર શક્ય છે જેમાં ફિટમેન્ટ ફેક્ટરને લઈને પણ કેટલા ફેરફાર થઈ શકે છે અત્યાર સુધી સરકાર દસ વર્ષે એકવાર વેતન આયોગની રચના કરી કરતી આવી છે તો મિત્રો કેટલી વધી વધી જશે એટલે તો મિત્રો સાતમા પગાર પંચમાં સરખામણી આઠમા પગાર પંચમાં કર્મચારીઓ લોટરી લાગશે જો બધું ઊગ્યા રહ્યું તો કેન્દ્રીય કર્મચારીઓ સેલેમાં ખૂબ જ ઉછાળો આવશે તેમાં ફિટમેન્ટ ફેક્ટર વધી ટાઈમ પોઈન્ટ અડસઠ ગણું પહોંચી જશે સાથે જ ફોર્મ્યુલા જે પણ હોય પરંતુ કર્મચારી બેઝિક સેલરીમાં ચુમ્માલ પોઈન્ટ ચુમ્માળીસ ટકા થશે તેથી તો આ સમાચાર કેન્દ્રીય સમાચાર મળે છે અક્ષર લક્ષ્મી ચાંદલો કરવા આવે હોય તેવી ખુશીનો સમાચાર આપ મળી રહ્યા છે મિત્રો આવીને અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો થેન્ક યુ વેરી મચ